વડોદરાની કેન્ટ્રોલ લેબોરેટરીઝમાં બોઇલર ફાટ્યું. 1.5 કિલોમીટર સુધી મકાનોના તૂટ્યા કાચ. બ્લાસ્ટમાં 4ના મોત, બાળકો સહિત 14 ઘાયલ. શુક્રવારે રાજ્યમાં નોંધાયા 7 નવા કેસ, જેનાથી કુલ ઓમિક્રોનની દર્દીની સંખ્યા થઈ 30. ઓમિક્રોનથી ચિંતામાં થઈ રહ્યો છે વધારો. 7 રાજ્યમાં કુલ 96 નવા કેસ પડી આવ્યા. દેશમાં હવે કુલ 362 દર્દીઓ. ગુજરાત સરકાર કોરોનાના વધતા કેસ અંગે ચિંતિત. રાજ્યના લોકોને અસુવિધા ન થાય તે માટે આરોગ્ય વિભાગ સુસજ્જ હોવાનું કહેતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશના લાંબા ચૂંટણી પ્રવાસની શરૂઆત કરશે, જેમાં વિવિધ જિલ્લાઓમાં જાહેર રેલીઓ અને રોડ શો યોજવામાં આવશે. રાજસ્થાનના વાતાવરણમાં ફરી પલટો. 24 અને 25 ડિસેમ્બરે ગાજ ધુમ્મસ રહેશે. અમુક સ્થળોએ વરસાદ સાથે આંશિક વાદળછાયું વાતાવરણ. નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે આપ સૌનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ. વાત કરીશું વડોદરાની. વડોદરામાં આજે બ્લાસ્ટની એક ઘટના સામે આવી છે. જીઆઈડીસીના કેન્ટોનમેન્ટમાં જે આ બ્લાસ્ટની ઘટના સામે આવી, તેમાં 14 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે આ જ પ્રકારનો બનાવ કંઈક પંજાબના લુધિયાણામાં થયો હતો, આજે ગુજરાતના વડોદરામાં થયો છે. આપણે જણાવી દઈએ, વડોદરા શહેરની મકરપુરાની જીઆઈડીસી કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો. આગ ફાટી નીકળી, જેમાં 4 કામદારનું મોત થયું, જ્યારે બાળકો સહિત 14 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટને પગલે કંપનીમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. બોઇલર નીચે કામદારો દબાયેલા હોવાની આશંકાને પગલે ફાયર બ્રિગેડે મલબો હટાવવાની કામગીરી શરૂ કરી છે. ઇજાગ્રસ્તોને લઈ જવા એમ્બ્યુલન્સ નહીં પહોંચતા કામદારો સહિત બાળકો જમીન પર પડી રહ્યા હતા. કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોને રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વસાહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું, જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા અને 1.5 કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા અને કંપનીની બાજુમાં આવેલા ઘરની દિવાલો પણ તૂટી ગઈ હતી. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પાર્ક સ્ટેશનના અધિકારી નિકુંજ આઝાદે જણાવ્યું કે કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા. ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતા અને પ્રોપર મેન્ટેન ન થતા બોઇલર ફાટ્યા હોવાનું અનુમાન છે. એક કંપની આવેલી છે જીઆઈડીસી મકરપુરાની અંદર, ત્યાં વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં જીઆઈડીસી ફાયર સ્ટેશનમાં અહીંયાના લોકલ પબ્લિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બ્લાસ્ટ થયો હોવાના કારણે ઘટનાસ્થળ પર આવવાનું અમને અહીંયાની લોકલ પબ્લિક હતી એમને જાણ કરી હતી. એટલે તેમને જાણ થતાં તાત્કાલિક જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ફાયર સ્ટાફ સાથે ઘટનાસ્થળ પર આવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અત્યારે હાલમાં આપણે એક વ્યક્તિને બહાર કાઢ્યો છે, જે અનકોન્શિયસ છે થોડો, તેને પણ યુનિટી હોસ્પિટલની અંદર મોકલી આપ્યો છે અને અત્યારની વધુ તપાસની કામગીરી હજુ ચાલુ છે. અન્ય કેટલા લોકો અંદર હશે? સર્ચ ઓપરેશન ચાલુ છે એટલે શ્યોર ના કહી શકાય. હજુ કમ્પ્લીટ જ્યાં સુધી અમે કામગીરી પૂર્ણ નહીં કરી. મારી એક અત્યારે 2 ટીમો અહીંયા રેડી છે, 4 એમ્બ્યુલન્સ અહીંયા તૈયાર છે. હોસ્પિટલ એમાં 6 લોકો એડમિટ હતા, એમાંથી 2 લોકોની ડેથ થઈ છે. એસએસસી હોસ્પિટલ ખાતે 5 લોકોને લઈ જવામાં આવ્યા હતા જે ઇન્જર્ડ હતા, એમાંથી 1ની ડેથ થઈ છે. 4 લોકો છે જે એસએસસી છે ત્યાંથી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે અને અન્ય 3 જણાને યુનિટી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા, ત્યાં પણ 1 જણની ડેથ થઈ છે. કુલ 4 લોકોની હાલના તબક્કે મરણ ગયેલા છે. 4માંથી 2 ફિમેલ છે, 1 4 વર્ષની દીકરી છે અને એના મમ્મી છે 30 વર્ષના. એ મા અને દીકરી બંનેની ડેથ થઈ છે.
एक बीजा बे पुरुषों की डेथ थी, एकनी उम्र 20 वर्ष एक उम्र 60-65 वर्ष आसपास की है। हाल PI ACP तमाम अधिकारी अँ हाजर है, टूंक समय में पोलिस कमिश्नर साहेब पण हॉस्पिटल विजिट लेवाना है। अत्यारना तबक्के तमाम जे साइंटिफिक ऑफिसर से FSL से बोलावीने एनी तपास करवामां आवशे अने स्थळनुं विगतवारनुं पंचनामुं करवामां आवशे। आ जे कंपनी छे, कंपनीना जे दस्तावेजो छे, कंपनीनी जे पास्टमां जे पण यरली ऑडिट अने जे विजिट थती होय छे इंडस्ट्रियल हेल्थ इंस्पेक्टर द्वारा, ए तमाम विजिटना रिपोर्ट पण चेक करवामां आवशे। कोईपण प्रकारनी बेदरकारी, निष्काळजी के पछी कोईपण प्रकारना जे ऑडिटमां जे पूर्तता करवा माटे जाण करेली हशे इंडस्ट्रियल हेल्थ तरफथी, एमां जो कोईपण प्रकारनी बेदरकारी ध्यानमां आवशे तो गुनो दाखल करवामां आवशे। મને હું એ જ વાત કરું છું કે પૂરતી તપાસ કરવામાં આવશે, આ જગ્યા ઉપર આ ફેક્ટરી હોવી જોઈએ કે ના હોવી જોઈએ, આ ફેક્ટરી છે તો ફેક્ટરીનો એની પાસેથી સર્ટિફિકેટ કે લાયસન્સ ક્યારે લીધેલું છે, અને અહીંયા લાયસન્સના આધારે ફેક્ટરી ચલાવવા માટે એ એલિજિબલ છે કે નહીં, એ તમામ તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તપાસ પૂર્ણ થયા બાદ આપને પણ વિગતવારની માહિતી આપવામાં આવશે, અને આની અંદર જે પણ નિષ્કાળજી કે બેદરકાર કે કોઈપણ પ્રકારની જે ફેક્ટરી ઓનર છે એની કોઈપણ પ્રકારની જો ગંભીર નિષ્કાળજી દેખાશે, ક્રિમિનલ કન્ટેન્ટ દેખાશે તો ગુનો દાખલ કરવામાં આવશે। શુક્રવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓમિક્રોનના 7 નવા કેસ આવતા ખળભળાટ મચી ગયો હતો। જે રીતે ઓમિક્રોનના દર્દીઓની સંખ્યામાં અલગ અલગ શહેરોમાં વધારો જોવા મળી રહ્યો છે તે સૂચવે છે કે આગળનો સમય વધારે પડકારજનક હોઈ શકે છે। આપણે જણાવી દઈએ કે આ નવા 7 કેસને લીધે ગુજરાતમાં કુલ ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓની સંખ્યા 30 થઈ છે, જેમાંથી 25 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 5ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। જિલ્લાવાર વાત કરીએ તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3ને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે સુરત અને ગાંધીનગરમાં 1-1ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા। કોરોના તથા ઓમિક્રોનના કેસને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કરી દીધું છે કે ગુજરાત સરકાર ગમે તેટલા કેસ વધે પૂરેપૂરી રીતે સુસજ્જ અને સક્ષમ છે આ તમામ કેસોને પહોંચી વળવા માટે। આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી આ કેસો વધી રહ્યા છે, દેશભરમાં કોરોનાના કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેમાં ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે। ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ જણાવ્યું કે કોરોનાના કેસ વધી રહ્યા છે તે અત્યંત ચિંતાજનક બાબત છે, પરંતુ રાજ્ય સરકાર કોઈ પણ આપત્તિને પહોંચી વળવા માટે સક્ષમ અને સુસજ્જ છે। કોરોનાના વધી રહેલા કેસ અંગે તેમણે પ્રજાને અપીલ કરતા કહ્યું કે રાજ્ય સરકારની સાથે સાથે આપણા સૌની ફરજ છે કે આપણે કોરોનાની જે ગાઈડલાઈન છે તેનું નૈતિક જવાબદારી સમજીને પાલન કરવું જોઈએ। બીજા સંક્રમણ વખતે જે આપણે શીખ્યા છીએ અને ત્રીજામાં ક્યાંય મુશ્કેલી ના પડે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે ના આવે, પરંતુ કેસો વધી રહ્યા છે એટલે સતર્ક છીએ, સરકાર ચિંતિત છે અને વખતો વખત એનું મોનિટરિંગ કરી અને આપણી પાસે દવાઓનો સ્ટોક, બેડની સંખ્યા, ઓક્સિજનની વ્યવસ્થા આ બધું જ આપણે બિલકુલ તૈયાર અને રેડી પોઝિશનમાં છે। ઊંઘતા ના ઝડપાઈએ એની પણ ચિંતા કરીએ છીએ એ બિલકુલ સરકાર દ્વારા, એમાં હું પ્રજાને પણ અપીલ કરું છું કે આવતા સમયમાં કોવિડ બિહેવિયર એપ્રોપ્રિએટ બિહેવિયર આપણે જો રાખીશું થોડું તો આપણી પણ જવાબદારી છે, સરકારની જવાબદારી ચોક્કસ ગુજરાતીઓ માટે છે, પ્રજાજનો માટે છે, પરંતુ આપણી પણ પોતાની જાતને બચાવવાની જવાબદારી, કુટુંબને બચાવવાની જવાબદારી અને સમાજને બચાવવાની જવાબદારી છે। એટલે માસ્ક, યોગ્ય અંતર અને બને ત્યાં સુધી ઓછી વસ્તીમાં જવાય, ક્યાંક મોટા કાર્યક્રમોમાં ન જવાય, લગ્ન પ્રસંગમાં પણ ઓછી સંખ્યા, મરણ પ્રસંગે ઓછી સંખ્યા અને વધુ ઘનિષ્ઠતાથી કોઈની નજીકમાં ના જવાય એ પ્રકારનું બિહેવિયર રાખવાની સમાજની પણ જવાબદારી છે। એરપોર્ટ ઉપર આજે જે રિસ્ક કન્ટ્રીઓમાંથી લોકો આવે છે એને એકે એક જણનું ત્યાં ટેસ્ટિંગ થાય છે અને એમાં પણ એમના જે આજ સુધીમાં જેટલા લોકો 9-10 જેટલી ફ્લાઇટો આપણા ત્યાં ગુજરાતમાં ઇન્ટરનેશનલ દેશોમાંથી આવે છે એમાંથી જે રિસ્ક કન્ટ્રીમાંથી આવતા હોય એ બધાના ટેસ્ટિંગ આપણે કરીએ જ છીએ અને એના પછી પણ
એ લોકો પોતે હોમ ક્વોરન્ટાઇન કરવાની ફરજ પણ પાડીએ છીએ અને એમાં એ લોકોને કોઈ જો આપણને ઓમિક્રોન સંક્રમિત લાગે તો કોરોના સંક્રમિત લાગે તો એનું જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલીએ છીએ અને તાત્કાલિક વ્યવસ્થા ટ્રેસિંગ ટ્રેકિંગની બંને આપણે ચાલુ કરેલી છે. આપણે જોયું છે કે ગત સમયમાં કોરોનાના આ કપરા કાળમાં કોઈએ સાચા અર્થમાં એક મોટી સેવાની કોઈ કાર્ય પ્રવૃત્તિ કરી હોય તો તે 108 એમ્બ્યુલન્સ છે. અને હવે રાજ્યમાં એક બીજું મોરપીચ ઉમેરાયું છે, એટલે કે 108ની જે સેવા છે તેમાં હજુ પણ વધારો થવા જઈ રહ્યો છે. આપણે જણાવી દઈએ કે 108 એમ્બ્યુલન્સની સેવા શુશ્રુષા અને ફરજ નિષ્ઠાને બિરદાવીને 108ની સેવાને જીવન રક્ષક સેવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગણાવી હતી. સાથે જ અમદાવાદના કઠવાડા સ્થિત 108 એમ્બ્યુલન્સ સેન્ટર ખાતે સિટીઝન મોબાઈલ એપનું આરોગ્ય મંત્રીએ લોન્ચિંગ કરીને નવી 108 એમ્બ્યુલન્સોને લીલી ઝંડી આપી શહેરીજનોની સેવામાં કાર્યરત કરી હતી. કોરોના કાળમાં 108 સેવાકર્મીઓ કરેલી પ્રશંસનીય કામગીરી અને મહામારીમાં પણ સતત ખડે પગે ફરજ પર રહેનારા 108ના સેવાકર્મીઓની કર્તવ્ય પરાયણતાને આરોગ્ય મંત્રી શ્રી સહિતના મહાનુભાવો દ્વારા બિરદાવીને તેમનું હર્ષભેર સન્માન કરવામાં આવ્યું હતું. આરોગ્યમંત્રી 108 એમ્બ્યુલન્સની કામગીરીનો સંદર્ભ આપતા કહ્યું કે આકસ્મિક પરિસ્થિતિઓ અને કચોકટીના સમયમાં છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરીને 108 સેવા વિશ્વાસુ પર્યાય બની છે. તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશિતાના પરિણામે 2007માં 53 જેટલી એમ્બ્યુલન્સની સેવાઓ સાથે રાજ્યભરમાં શરૂ કરાયેલી 108ની સેવા આજે 800 એમ્બ્યુલન્સના બળ સાથે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારીને ખિલખિલાટ અભયમ હેલ્પલાઇન 181 104 કરુણા એમ્બ્યુલન્સ સેવાઓ નાગરિકો માટેની સેવાઓમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત બની છે. 108ની સેવાઓ નાના બાળકોથી લઈ અને સિનિયર સિટીઝન સુધી તમામ ગુજરાતીઓ માટેની આ યોજના અને સેવાઓ છે. અને 108 એટલે જીવનદાન આપતી જીવન રક્ષક એવી આ યોજના તો અમલમાં 2007થી આદરણીય મોદી સાહેબે મૂકેલી છે, પરંતુ મોદી સાહેબે મૂક્યા પછી એને બળવત્તર કરી છે અને એ જ ચીલા ઉપર અવારનવાર એને સ્ટ્રેન્થનિંગ કરવાનું કામ કર્યું છે. આખા દેશની અંદર કદાચ તમે જોવા જશો તો 108 સેવાઓ, રિસ્પોન્સ ટાઈમની વાત હોય, સર્વિસીસની વાત હોય, કોલ ડ્રોપ ના થાય એની વાત હોય, તો આજે આખા દેશમાં અવ્વલ નંબરે છે. એનો રિસ્પોન્સ ટાઈમ પણ બીજા રાજ્યોની તુલનાએ આપણે લગભગ અડધા જેટલો જ છે. આપણે લગભગ 15-19 મિનિટની અંદર દર્દી સુધી આપણે પહોંચી શકીએ એ પ્રકારની ટેકનોલોજી દ્વારા આપણે પહોંચી શક્યા છીએ. અને આજે જે આપણે મોબાઈલ એપનું જે લોન્ચ કરી, એ મોબાઈલ એપ ઉપર કોઈપણ વ્યક્તિ કોઈ એવો બનાવ બને અને નજીકમાં નજીક એની જે પણ કોઈ એમ્બ્યુલન્સ હોય એને બોલાવી શકે, એટલું જ નહીં પરંતુ નજીકના દવાખાનાઓની પણ એને માહિતી મળી જાય. ક્યાંક એને લોહીની જરૂરિયાત લાગે તો લોહીની જરૂરિયાતવાળા ક્યાં ક્યાં લોહી અવેલેબલ છે એ પણ એને ખબર પડે. એ પ્રકારની આધુનિકતાનો અને ટેકનોલોજીનો સમન્વય કરી એને ટેકનોલોજીમાં આગળ લઈ જવાનું આજે કામ થયું છે. માંડવી ખાતે આજે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પોતાની જે તમામ માંગણીઓ છે તે માંગણીઓને લઈને આગળ ધરણા કરવામાં આવ્યા હતા. આપણે જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી તેમની મુખ્ય માંગણીઓ હતી, તેને લઈને તેઓ સતત કેટલાક સમયથી રજૂઆતો કરતા આવ્યા છે. ખાસ કરીને માંડવી ખાતે આજે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આયોજનમાં જૂની પેન્શન પ્રથા અમલી બનાવવા માંગ કરવામાં આવી. માંડવી ખાતે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે, સાતમા પગાર પંચનો સમાન લાભ આપવામાં આવે તેવી માંગ કરી હતી. હવે જોવાનું રહેશે કે કેટલા સમયની અંદર આ માંગો પૂર્ણ કરવામાં આવે છે. કોરોનામાં આપણે જોયું છે કે ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને સમાજને સાચી દિશા આપનાર અને સાચા અર્થમાં
ભવિષ્યનું જે ભારત આજનું બાળક કહેવાય છે તેમને શિક્ષણ આપનાર શિક્ષકો માટે પણ પેન્શનની સુવિધા શરૂ થાય તે માટેની એક કોશિશ કરવામાં આવી રહી છે। પંચમહાલના શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા તાલુકા પંચાયતમાં આવેલ શિક્ષણ કચેરી ખાતે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા સહિતની અનેક માંગણીઓને લઈને ધરણા ઉપર બેઠા હતા। અહીં ઉપસ્થિત સૌ શિક્ષકોએ કોરોનામાં મૃત્યુ પામેલા શિક્ષકોને શ્રદ્ધાંજલિ પાઠવી, જ્યારે તાલુકાના શિક્ષકો દ્વારા આવા અનેક કાર્યક્રમો વિવિધ માંગને લઈને આવનાર દિવસોમાં માંગણી વધારે રીતે પ્રોપર રીતે માંગણીને મોકનાર છે। જોવાનું રહેશે કે હવે જે ધરણા કરવામાં આવ્યા છે પેન્શન યોજનાને લઈને તેની માંગ જે છે સરકાર સાંભળે છે, પૂર્ણ કરે છે કે શું। આ બાજુ મહેસાણા જિલ્લામાં પણ શિક્ષકો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આંદોલનની જો વાત કરવામાં આવે તો એ જ મુખ્ય માંગ છે કે પેન્શનને લઈને જે છેલ્લા ઘણા સમયથી આ રજૂઆત કરવામાં આવી રહી છે તે તેમની માંગ સ્વીકારવામાં આવે। મહેસાણા જિલ્લામાં શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું અને આંદોલનનું કારણ છે શિક્ષકોની જૂની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક શરૂ કરવી અને આ સાથે કુલ 10 માંગણીઓ કરવામાં આવી, જેમાં જૂની પેન્શન યોજનાની સાથે સાતમા પગાર પંચ અમલ, ફિક્સ પગાર પ્રથા બંધ કરવા, શિક્ષક વિરોધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દૂર કરવા વગેરેનો સમાવેશ કર્યો। આ તમામ બાબતે મહેસાણા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ મહેસાણા તાલુકા પંચાયત કેમ્પસમાં ધરણા યોજી વિરોધ દર્શાવ્યો અને જો શિક્ષકોની માંગણીઓને સરકાર ધ્યાને નહીં લે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી શિક્ષકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। તો શિક્ષકોની જે મુખ્ય માંગ છે આપણે બતાવી દઈએ, મહેસાણા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ જે આંદોલન કર્યું છે, જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગણી કરવામાં આવી, શિક્ષકોની કુલ 10 જેટલી માંગણીઓ છે। મહેસાણા તાલુકા શિક્ષકોએ પડતર માંગણીઓ મુદ્દે ધરણા પણ યોજ્યા છે। સાહેબ, આપણે કઈ બાબતને લઈને આજે ધરણા રાખે છે અને શું શું માંગણીઓ છે આપણી? અમે આ ધરણા આજના મહેસાણા તાલુકાના પ્રાથમિક શિક્ષકોના જૂની પેન્શન યોજના માટેના ખાસ મુદ્દા માટે ધરણા કર્યા છે કે જૂની પેન્શન યોજના સરકારે 1/4/2005 પછીના જે કર્મચારી લાગ્યા એમને જૂની પેન્શન યોજના બંધ કરી અને નવી પેન્શન યોજના ચાલુ કરી, અને નવી પેન્શન યોજનામાં શિક્ષકોને શિક્ષકો જે વખતે રિટાયર થશે એ વખતે એમને કશો લાભ મળવાનો નથી। બહુ સામાન્ય લગભગ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ હમણાં તો 2,000-2,500 રૂપિયા જેવું પેન્શન બંધાયા, જે અત્યારના સમય પ્રમાણે એકદમ મામૂલી રકમ અને પોતાનું ગુજરાન ચલાવી શકે એવી સ્થિતિમાં નથી। એટલે અમે જે અમારી જૂની પેન્શન યોજના હતી આગળ અગાઉ હતી 2005 પહેલાં, એ જ રીતે અત્યારે પણ નવેસરથી તમામ કર્મચારીને આ પેન્શન યોજનાનો લાભ મળે એ માટેનો મુખ્ય મુદ્દો અમારો ધરણા જૂની પેન્શન યોજના શરૂ કરવા માટેનો આજનો કાર્યક્રમ અમારો તાલુકા કક્ષાનો રાખેલો છે। કોઈ દિવસ નેશનલ હાઈવે પર તમે યુદ્ધ જોયું છે? નહીં ને, એ પણ નખડતા સાંઢનું યુદ્ધ। જી હા, આ પ્રકારની ઘટના સામે આવી છે, ચોક્કસથી એક વાહન વ્યવહાર ખોરવાઈ શકે છે, મોટા પ્રમાણમાં અકસ્માત પણ થઈ શકતા હોય છે આવી ઘટનાને લઈને। પ્રાચીતિત ખાતે રસ્તા પર રખડતા સાંઢ વચ્ચે યુદ્ધ થયું, નેશનલ હાઈવે પર ખૂંટિયાઓનું યુદ્ધ થતાં પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। પ્રાચી તીર્થમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે બે સાંઢ વચ્ચે હાઈવે પર લડાઈ શરૂ કરતા આસપાસના રહીશોમાં ભય વ્યાપી ગયો હતો। રોજબરોજના જીવનમાં તમામ ગ્રાહકોને એવા ઘણા અનુભવ થતા હોય છે કે ગ્રાહકો માટે એક ખાસ પેનલ હોવી જરૂરી છે તેવું તેમનું માનવું હોય છે, અને ગ્રાહક સુરક્ષાને લઈને જે ફોરમ બનાવવામાં આવ્યું છે તેના અમલીકરણ સાથે ગ્રાહકોને નડતી તમામ ફરિયાદોનું અમલીકરણ થાય અને તેમને સાચી સમજ પ્રાપ્ત થાય તે પણ જરૂરી હોય છે। ત્યારે અરવેલી જિલ્લામાં આજે મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્ય કક્ષાના ગ્રાહક બાબતના મંત્રી તેમજ અરવેલી જિલ્લાના કલેક્ટર હાજર રહ્યા હતા, તેમજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી। ત્યારબાદ અધિકારીઓને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યા, ગ્રાહકો સાથે છેતરપિંડી થાય તો ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી ન્યાય અપાવવા માટેની સમજૂતી કરવામાં આવી હતી।
राष्ट्रीय ग्राहक अधिकार दिवस की उजवणी थी छे। ग्राहक बाबत मंत्री तेमज अरवली जिला कलेक्टर हाजर रहा। ग्राहकों की सुरक्षा अंगे पण साची समझूती और माहिती आपवामां आवी हती। राज्य में कही शकाय के समय समय अंतरे उच्च अधिकारी बदली थती हशे अने एवामां राज्य में 7 आईएएस अधिकारी बदली मुख्य समाचार आया है। आप जणावी दीए खास करीने आज बदली आदेश आपवामां आव्या छे, जेमां अमदावाद म्युनिसिपल कमिश्नर आईएएस मुकेश कुमार की बदली करवामां आवी, ज्यारे लोचन सहरा ने एएमसी नवा कमिश्नर तरीके मुकवामां आव्या। तेओ 2002 बेचना आईएएस अधिकारी छे। लोचन सहरा 7 जुलाई 2014 थी 7 मे 2016 सुधी महेसाणा जिला कलेक्टर रही चुक्या छे, ज्यारे 9 मे 2016 थी 1 मे 2017 सुधी वडोदरा कलेक्टर रह्या हता। कोण छे लोचन सहरा? हिस्ट्री विषय साथे अनुस्नातक रहेला लोचन सहरा वर्ष 2012 नी गुजरात बेचना आईएएस छे। राजकोट खाते वर्ष 2004 मां આસિસ્ટન્ટ કલેક્ટરથી એમણે સંધી સેવાની નોકરીની શરૂઆત કરી અને ત્યારબાદ તેઓ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર બન્યા હતા। ત્યારબાદ ભરૂચ અને બાદમાં સુરત જિલ્લા વિકાસ અધિકારી બન્યા, ત્યારબાદ બઢતી સાથે દાહોદમાં કલેક્ટર તરીકે મુકાયા અને ત્યારબાદ ગાંધીનગર ખાતે સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી હતી। तो हाल कहीशू एक ब्रेक माटे, ब्रेक बाद देश की तमाम महत्वपूर्ण समाचार और राष्ट्रीय स्तर ना मुख्य समाचारों पर करीशू एक नजर। एक बात स्वागत है न्यूज रूम लाइव विथ जिगर देवाणी में। हवे राष्ट्रीय स्तर ना तमाम महत्वपूर्ण समाचार पर नजर करिए तो जे रीते देश में ओमिक्रोन की संख्या वधती जती जोवा मळी रही है, एक चिंतारो विषय है। कोरोना ना केसीस में जे आंकड़ाओ वधी रहा है ते कही शकाय के दिवसे ने दिवसे वधता जता जोवा मळी रहा है। मात्र एटलू ज नहीं, तेमां ओमिक्रोन ना पण आंकड़ाओ वधी रहा है। आ तमामनी वच्चे नवा स्वरूप की बात करिए ओमिक्रोन की तो ये चिंता में वधारो करनार छे। गुरुवार 7 राज्यों में ओमिक्रोन ना कुल 96 नवा केस नोंधाया था, जेमांथी 33 दर्दीओ एकला तमिलनाडु में 23 महाराष्ट्र में जोवा मळ्या था। आ सिवाय तेलंगाणा में 14, कर्नाटक में 12, गुजरात में 7, केरल में 5 और ओडिशा में 2 केस नोंधाया। हवे समग्र देश में नवा प्रकार की संक्रमित दर्दियों की संख्या वधीने 357 थी। महाराष्ट्र में पण ओमिक्रोन सौथी वधु 88 केस नोंधाया छे, ज्यारे दिल्ली में 64 केस साथे बीजा क्रमे ने तेलंगाणा 38 केस साथे त्रीजा नंबरे छे। अहीं ओडिशा में पण 2 बाळकोनो ओमिक्रोन नो रिपोर्ट पॉजिटिव आव्यो। बन्ने ताजेतरमां नाइजीरियाथी परत फर्या छे, तेमनी उमर 11 अने 15 वर्षनी छे, तेमनुं कॉन्टेक्ट ट्रेसिंग करवामां आवी रह्युं छे। तमिलनाडुना आरोग्य प्रधान एम सुब्रमण्यमे माहिती आपी हती के नवा ओमिक्रोन दर्दीओमांथी 26 चेन्नईमां, 1 सालेममां, 4 मदुराईमां अने 2 तिरुवनमालईमां मळी आव्या। संक्रमितोना संपर्कमां आवेला लोकोने शोधी काढवामां आवी रह्या छे अने केटलाक लोकोना जीनोम सिक्वन्सिंगना परिणामो आवाना बाकी छे। परिणाम आया बाद संख्या हजू पण वधी शके छे, जे एक मोटी समाचार अने मोटी एक खबर कही शकाय। परंतु आ तमामनी वच्चे आ एक चिंतानो विषय छे, कारण के कोई एक राज्य, कोई एक शहर के जिल्लामां नहीं,
સમગ્ર દેશમાં આ પ્રકારે કેસ જે વધી રહ્યા છે અને તેમાં જે આંકડાઓ આવી રહ્યા છે તે સૂચવે છે કે આગળના સમયમાં જો ત્રીજી વેવ આવી તો બિલકુલ નવાઈની વાત નથી. એટલે હવે સમય થઈ ગયો છે સાવચેત રહેવાનો, હવે સમય થઈ ગયો છે જાગૃત થવાનો. કોરોના વાયરસ એક, વાયરસ બે, એમ કરતા નવા નવા વેરિયન્ટ, અલગ અલગ મ્યુટન અને હવે ઓમિક્રોન અને હવે એનાથી પણ આગળ એટલે ડેલ્ટા ક્રોનનો ખતરો છે. જી હા, તમે વિચારશો કે આ શું છે, પરંતુ આ રીતે મ્યુટન ચેન્જ થાય છે, પરિણામે રસીની અસર લગભગ ના બરોબર જોવા મળતી હોય છે. આપણે જણાવી દઈએ, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ સામે ઝઝૂમી રહેલી દુનિયાની સામે અન્ય વેરિયન્ટ ડેલ ક્રોનનું પણ જોખમ વધી ગયું છે. ડેલમિક્રોનની વાત કરીએ તો યુરોપના ઘણા દેશોમાં સતત વધી રહેલા કોવિડ સંક્રમણ પાછળ ડેલમિક્રોનનો નવો પ્રકાર હોવાની શંકા છે. ઓમિક્રોન સાર્સ સીઓવી ટુ પાસે B.1.1.1.529 ચલ છે જે અત્યંત પરિવર્તિત છે. તે સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો, તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને અત્યાર સુધીમાં ડેલ્ટા વેરિયન્ટ કરતાં હળવા લક્ષણો દર્શાવે છે. તેનો મૃત્યુદર પણ ડેલ્ટા કરતાં ઓછો છે. ડેલમિક્રોન વેરિયન્ટ એ ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટનું મિશ્રણ છે જે ચેપને ઝડપથી ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. WHO કહ્યું છે કે કોવિડનો ઓમિક્રોન પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તે અત્યાર સુધીમાં 106 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ઓમિક્રોન પરના પ્રારંભિક ડેટા સૂચવે છે કે આ રસી રક્ષણને ટાળવામાં સક્ષમ હોઈ શકે છે અને આવી સ્થિતિમાં ઘણા દેશો બૂસ્ટર ડોઝ આપવા પર કામ કરી રહ્યા છે. જોકે નિષ્ણાતો હજુ સુધી ડેલમિક્રોનના વેરિયન્ટ પર રસીની અસર વિશે વધુ વિગતવાર સમજાવી શક્યા નથી. નિષ્ણાતો કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા વધુ ડેટાની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં હજુ સુધી ડેલમિક્રોન વેરિયન્ટનો એક પણ સત્તાવાર કેસ નોંધાયો નથી. હરિયાણાની અંદર જો રસી ન લીધું તો પ્રવેશ પણ નહીં આપવામાં આવે. જી હા, દેશમાં વધતા જતા ઓમિક્રોનને લઈને અલગ અલગ રાજ્યો પોતપોતાના નિયમો સાથે કડકાઈ વર્તાવી રહ્યા છે. આ સાથે જ જોવા જઈએ તો એક વાત બીજી સ્પષ્ટ છે, જે રીતે આ કેસીસના આંકડાઓ વધી રહ્યા છે, હરિયાણા સરકાર ખૂબ જ કહી શકાય ઝડપથી તેને કંટ્રોલ કરવા માટેની કોશિશ કરી છે અને અનેક રાજ્યોએ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા, જેમાં હરિયાણા સરકાર દ્વારા પણ હરિયાણામાં હાઈવે દ્વારા આવતા પ્રવાસીઓ માટે કેટલાક નિર્દેશો જારી કર્યા, જેના ભાગરૂપે રસી ન લીધી હોય એવા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો. तीसरी लहर के अंदेशे को देखते हुए प्रदेश सरकार द्वारा सख्त आदेश जो है वो दिए गए हैं, जिसके तहत अब प्रदेश के किसी भी जिले के अंदर 1 जनवरी से जिन लोगों ने दोनों वैक्सीन नहीं लगवाई उसे किसी तरीके के सार्वजनिक जगहों पर उसके लिए पूरी तरीके से बैन रहेगा. इसी को देखते हुए गुरुग्राम जिला प्रशासन ने भी सख्त आदेश की तैयारी में है. 1 जनवरी से अगर बात की जाए, जिस भी व्यक्ति ने दोनों डोज नहीं लगवाई है वैक्सीन की, उसको लेकर के वो चाहे वो किसी मॉल हो, मेट्रो स्टेशन हो, बस स्टैंड हो, रेलवे स्टेशन हो, ऐसी जगहों पे उनके प्रवेश पर पूरी तरीके से प्रतिबंध रहेगा. हालांकि इससे पहले भी जिला प्रशासन के द्वारा नो मास्क नो सर्विस का ऐलान किया था, जिसके तहत जिस व्यक्ति के पास मास्क नहीं है उसे रेलवे में, बस स्टैंड पर, बाजार में या किसी सरकारी कार्यालय में उसको कोई सर्विस उपलब्ध नहीं होगी. और उसके बाद अब ये आदेश, क्योंकि विधानसभा के अंदर प्रदेश के गृह मंत्री ने इसका ऐलान किया और उसके बाद तमाम जिलों में इसको लेकर के सख्ताई से
निपटने की तैयारी है। हालांकि गुरुग्राम की बात की जाए, गुरुग्राम में स्वास्थ्य विभाग की तरफ से लगभग 100% जो है वैक्सीनेशन किया जा चुका है, पहला और दूसरा डोज। लेकिन फिर भी बड़े स्तर पर ऐसे लोग हैं जो दूसरे ज़िलों से गुरुग्राम में आते हैं और या घूमने आते हैं या कामकाज के लिए आते हैं, उन लोगों ने अगर वैक्सीन की दूसरी डोज नहीं लगाई या गुरुग्राम के भी किसी व्यक्ति ने दोनों डोज नहीं लगाई हैं, तो यदि उसके पास दोनों डोज नहीं है तो 1 जनवरी के बाद उसे मॉल्स, मेट्रो स्टेशन, रेलवे स्टेशन, बस स्टैंड, इसके अलावा तमाम सार्वजनिक जगहों पर उसके प्रवेश पर प्रतिबंध लागू रहेगा। गुरुग्राम से दीपक शर्मा, इंडिया न्यूज़। गुरुवारे लुधियाणाना कोर्ट परिसर में अचानक ब्लास्ट थयो अने त्यारबाद हड़कंप मची गयो। चारे बाजू अफरातफरीनो एक माहौल जोवा मळ्यो हतो। त्यारबाद सरकारे चारे बाजू सघन रीते सुरक्षा व्यवस्था गोठवी दीधी हती। खास करीने आपणे बतावी दईए कि आ घटना थता ज चारे बाजू एक अलग ज प्रकारनो माहौल अने हाहाकार जोवा मळ्यो हतो। आगामी समय में लुधियाणा कोर्ट में बनेल घटना न बने ते माटे ठेर ठेर सुरक्षा दळो तैनात करवामां आव्या छे अने चेकिंग बाद ज प्रवेश आपवामां आवे छे। कल कोर्ट के बम ब्लास्ट होया, इस तो बाद देख सकते हो इस समय पुलिस ने सुरक्षा व्यवस्था जी है हूँ बधाते हुए दिखाई दे रहे हैं। इस समय तुम देख सकते हो मेटल डिटेक्टर जोड़े है वह भी लगाए जा रहे हैं। लेकिन तुम ये देख सकते हो पूरी जाँच की जा रही है कि यह चलता या नहीं। देख सकते हो तस्वीर जगह ने जोड़ा कि इस समय इंस्टॉल किया जा रहा है। एंट्री गेट से जो है मेटल डिटेक्टर जो इंस्टॉल किया जा रहा है और पूरी तरह जी सुरक्षा है बधाई गई है। ਸਾਡੇ ਅੱਠ ਹੀ ਬਲਾਕ ਨਹੀਂ, ਸਾਡੇ ਅੱਠ ਆਪਾਂ ਜੇ ਬਲਾਕ ਚੂ ਕਰ ਲੈਣ ਤਾਂ ਕੀ ਹੈ ਈ ਵਾਲੇ ਤਿਆਰ ਈ ਤੋਂ ਇਹਦੇ ਬਾਅਦ ਜੇ ਚ ਆ ਜਾਂਦੇ ਫਿਰ ਇੱਦਾਂ ਕਰੋ ਐਕਟ ਕਰ ਲੈਣਾ, ਕੋਈ ਨਹੀਂ ਕਹਿ ਦੇਣਾ ਸਾਰਿਆਂ ਨੂੰ ਫੋਨ ਕਰ ਦੇਣਾ। ਕੱਲ੍ਹ ਹੋਏ ਬੰਬ ਧਮਾਕੇ ਤੋਂ ਬਾਅਦ ਜਿਹੜਾ ਸਿਕਿਉਰਿਟੀ ਸਿਸਟਮ ਜਿਹੜੇ ਹੈਗੇ ਨੇ ਇੱਥੇ ਲਗਾ ਦਿੱਤੇ ਗਏ ਨੇ। ਵਕੀਲ ਸਾਹਿਬ ਧਾਰਾ 144 ਜ਼ੋਰ ਲਗਾਈ ਹੈ, ਲੇਕਿਨ ਆਵਾਜਾਈ ਅਸੀਂ ਉਸ ਤਰ੍ਹਾਂ ਹੀ ਦੇਖਦੇ ਪਏ ਹਾਂ, ਰਸ਼ ਉਸ ਤਰ੍ਹਾਂ ਹੀ ਜਿਹੜਾ ਹੈਗਾ ਆ ਜਾ ਰਿਹਾ। ਦੇਖੋ ਐਸੀ ਬਾਤ ਹੈ ਜਿਹੜਾ ਰਸ਼ ਕੀ ਬਾਤ ਐਸੀ ਹੈ, ਰਸ਼ ਦਾ ਕੋਰਟ ਕੰਪਲੈਕਸ ਹੈ। ਕੋਰਟ ਕੰਪਲੈਕਸ ਮੈਂ ਐਡਵੋਕੇਟ ਹਮਾਰੇ ਕਮ ਸੇ ਕਮ 3000 ਐਡਵੋਕੇਟ ਹੈ, ਬਿਲਕੁਲ ਬਿਲਕੁਲ 60 ਸੇ ਉੱਪਰ ਕੋਰਟੇ ਹੈ। ਵਕੀਲ ਤੋਂ ਆਏਗੇ ਕੋਰਟ ਮੈਂ, ਕੋਰਟ ਤੋਂ ਵਰਕਿੰਗ ਡੇ ਫੁੱਲ ਵਰਕਿੰਗ ਡੇ। ਜਦੋਂ ਇਹ ਬੰਬ ਬਲਾਸਟ ਹੋਇਆ ਉਸ ਸਮੇਂ ਦਾ ਜਿਹੜਾ ਹਾਦਸਾ ਬਹੁਤ ਮੈਂ ਕਹਿੰਦਾ ਮੰਦਭਾਗੀ ਘਟਨਾ ਹੋਈ ਹੈ, ਬਹੁਤ ਜਾਨੀ ਮਾਲ ਨੁਕਸਾਨ ਹੋ ਸਕਦਾ ਸੀ। ਲੇਕਿਨ ਮੈਂ ਕਹੂੰਗਾ ਪਰਮਾਤਮਾ ਨੇ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਆ ਰਹੀ ਥਿਊਰੀ ਤੋਂ ਜੋ ਆਦਮੀ ਬੰਬ ਲੈ ਕੇ ਆਇਆ ਥਾ ਉਹ ਉਸਕੀ ਅਸੈਂਬਲ ਕਰਨ ਕੇ ਵਜ੍ਹਾ ਸੇ ਉਸਕੇ ਚੀਤੜੇ ਉੱਡ ਗਏ ਔਰ वो जो बाथरूम में फिट कर रहा था बाहर लाइस होने की वजह से अगर वो बाथरूम दूसरी ओर होता तो ज़्यादा बिल्डिंग का नुकसान हो सकता था और ज़्यादा जाने जा सकती थी। बिल्कुल वकील साहब एक क्वेश्चन कर दो, सिक्योरिटी सिस्टम लगने पे ऐसे ही चैकिंग पहला होगी तो ताकि लगता कि जोड़ा कि इतने 12 रस्ते है आन जाने उन्होंने सिस्टम लगे होंगे तो शायद ये हादसा बच सकता। देखो पोजिशन ये है कि पंजाब के को बड़ी लिमिटेड फोर्स है, पंजाब सरकार के को साढ़े बहुत ज़्यादा MLA मंत्रियों के कोल 16-16, 18-18 गनमैन दिते हुए सी सारे। साढ़े मंत्रियों भी चाहिए भी कम से कम अपनी सिक्योरिटी घटाउन ताकि जिहड़ी पुलिस फोर्स आ ਉਹ ਇਹਦੇ ਪਬਲਿਕ ਪਲੇਸਾਂ ਉੱਤੇ ਸਿਵਲ ਹਸਪਤਾਲ ਹੋਏ ਜਾਂ ਹੋਸਪਿਟਲ ਹੋਏ ਕੋਰਟਾਂ ਹੋਏ ਉੱਥੇ ਟਾਈਮ ਦੇ ਸਕਣ। ਦੂਜੇ ਪੰਜਾਬ 'ਚ ਧਰਨੇ ਬਹੁਤ ਚੱਲ ਰਹੇ ਅੱਜ ਕੱਲ੍ਹ ਹਰ ਜਗ੍ਹਾ, ਰੇਲ ਰੋਕੋ, ਪੁਲਿਸ ਕੀ ਕਰੇ, ਉਨੀ ਕੁ ਫੋਰਸ ਆ ਪੁਲਿਸ ਨੂੰ, ਉਹਦੇ 'ਤੇ ਵੀ ਡਿਊਟੀ ਦੇਣੀ ਪੈਂਦੀ ਹੈ। ਨਹੀਂ ਜਿਹੜੇ ਜੇਕਰ ਅੰਦਰ ਕੱਲ੍ਹ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਅੰਦਰ ਹਾਦਸਾ ਹੋਇਆ ਜੇ ਕਿਤੇ ਉੱਥੇ ਜਿਹੜਾ ਅੰਦਰੋਂ ਨਿਕਲ ਕੇ ਗਿਆ ਨਾ ਅਗਲਾ ਜਿਹੜਾ ਸ਼ਖਸ ਸੀ, ਦੇਖੋ ਇੱਥੇ ਪਬਲਿਕ ਪਲੇਸ ਹੈ, ਲੱਖਾਂ ਆਦਮੀ ਕਚਹਿਰੀ 'ਚ ਆਉਂਦਾ, ਪੁਲਿਸ ਦੀ ਮੈਂ ਨਾ ਜਿੰਨੇ ਬੇਈਮਾਨੀ ਕਰਨੀ ਉਹ ਕਿਸੇ ਤਰੀਕੇ ਨਾਲ ਲੈ ਜਾਊਗਾ, ਬਾਹਰ 'ਚ ਲੈ ਜਾਊਗਾ ਪੋਰਸ਼ਨ। ਦੇਖੋ ਪੁਲਿਸ ਜਿਹੜੀ ਆ ਨੋ ਡਾਊਟ ਪੁਲਿਸ ਦਫ਼ਤਰ ਹੈ ਇੱਥੇ, DC ਦਫ਼ਤਰ ਆ, ਲੇਕਿਨ ਜਿੰਨੀ ਫੋਰਸ ਚਾਹੀਦੀ ਹੈ ਉਨੀ ਪੁਲਿਸ ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਮਹੱਈਆ ਨਹੀਂ ਕਰਾ ਸਕਦੀ। 12 ਐਂਟਰੀ ਪੁਆਇੰਟ ਨੇ, ਇਹ ਤਾਂ ਕਮ ਸੇ ਕਮ ਸਾਨੂੰ ਪਬਲਿਕ ਨੂੰ ਚਾਹੀਦਾ ਕਿ ਅਸੀਂ ਆ ਧਰਨੇ ਧੁਰਨੇ ਦਾ ਦੇਣਾ ਦੇਣੇ ਬੰਦ ਕਰੀਏ। ਪੁਲਿਸ ਫੋਰਸ ਸਾਡੇ ਜਿਹੜੇ ਵਜ਼ੀਰ MLA ਆ ਉਹਨਾਂ ਨੂੰ ਕਹੀਏ ਵੀ ਗਨਮੈਨ ਫਰੀ ਕਰਵਾਓ ਤਾਂ ਕਿ ਪੁਲਿਸ ਜਿਹੜੀ ਆ ਡਿਊਟੀ ਪਬਲਿਕ ਪਲੇਸ 'ਤੇ ਦੇ ਸਕੇ, ਸਿਕਿਉਰਿਟੀ ਦਾ ਅਰੇਂਜਮੈਂਟ ਕੀਤਾ ਜਾ ਸਕੇ, ਕਿਉਂਕਿ ਇਲੈਕਸ਼ਨ ਦਾ ਮਾਹੌਲ ਹੈ, ਸੈਂਸਿਟਿਵ ਪੀਰੀਅਡ ਆ, ਅਸੀਂ ਬਾਰਡਰ ਸਟੇਟ ਹਾਂ, ਬਾਰਡਰ ਸਟੇਟ ਕਰਕੇ ਸਾਨੂੰ ਬਾਹਰਲੇ ਮੁਲਕਾਂ ਤੋਂ ਵੀ ਖਤਰਾ, ਉਹ ਚਾਹੁੰਦੇ ਆ ਕਿ ਪੰਜਾਬ ਦੀ ਸ਼ਾਂਤੀ ਜਿਹੜੀ ਆ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਨਾਲ ਭੰਗ ਹੋਵੇ। ਸਾਡੀ ਡਿਊਟੀ ਬਣਦੀ ਸਾਡੇ ਲੀਡਰਾਂ ਦੀ ਤਾਂ ਕਿ ਆਪਣੇ ਗਨਮੈਨ ਘਟਾਉਣ
पुलिस फोर्स जी कि नशादी ड्यूटी दे सके। बिल्कुल दिखाएंगे जो सिक्योरिटी सिस्टम ने इस समय हरेक शख्स में जोड़ा है पूरी तरह इस मेटल डिटेक्टर तो जोड़ा है गुजर के जाना पै रहा चैकिंग की जा रही है और सुरक्षा के मद्देनजर जोड़े कि आदि इंतजाम ने आही कितने पहला हुए होंगे तो शायद ये बम ब्लास्ट जो हादसा सगा वो रुक सकता सगा। जिस तरह की वकील साहब ने दसाया कि जिस तरह की साढ़े मंत्रियों को या फिर होर जे प्रधानों के को जो सिक्योरिटी जे गार्ड लगे हुए हैं पुलिस के वो जो कि उन्होंने कटा के जो ऐसे पब्लिक प्लेस से लगाए जाए शायद ऐसी घटना जी है वो रुक सदियां ने। लुधियाना तो अभिषेक बैल के नाल मोहन सिंह इंडिया न्यूज़ पंजाब। प्रधानमंत्री नरेंद्र मोदी उत्तर प्रदेश नो एक पछी एक मीटिंग वाराणसी में पण छेल्ला 10 दिवस में बे मुलाकात तो पछी हवे केंद्रीय गृहमंत्री अमित शाह केवी रीते बाकी राखी शके कारण के हवे जारे यूपी आगामी वर्षनी 5 चूंटणीओ में सौथी वधारे आकर्षणनुं केन्द्र बनी छे देशनुं सौथी मोटुं राज्य सौथी वस्ती वधारे वस्ती धरावतुं राज्य अने यूपी अने दिल्ली यूपी अने बिहारनो रस्तो दिल्ली सुधी जारे पहोंचतो होय 2022 में 24 पर पण नजर होय एवामां उत्तर प्रदेश में भाजप केवी रीते कोई कसर बाकी राखी शके खास करीने योगीनी पोतानी सरकार होय त्यारे एवा समयमां केन्द्रीय गृहप्रधान अमित शाह टूंक समयमां उत्तर प्रदेशना लांबा चूंटणी प्रवासी शुरुआत करशे जेमां विविध जिल्लाओमां जाहेर रेलीओ अने रोड शो योजवामां आवशे। अमित शाहनो यूपी प्रवास रविवारथी शरू थशे। भाजपना सूत्रोना जणाव्या अनुसार शाह 26-31 ડિસેમ્બરની વચ્ચે 10 રેલીઓ અને અનેક રોડ શોમાં હાજરી આપશે। पार्टी पहलाथी जनविश्वास यात्राओं आयोजन कर रही है जेमां केन्द्रीय मंत्रीओ भाजपा राष्ट्रीय नेताओं मुख्यमंत्री योगी आदित्यनाथ और राज्य सरकार अन्य मंत्रीओ दररोज अलग अलग जिल्ला में अनेक जाहिर सभाओं ने संबोधित कर रहा है। जान्युआरी प्रथम सप्ताह सुधी में अमित शाह 21 जाहिर सभाओं संबोधी हे और 140 मत विस्तारों ने आवरी लीधा हे। दरेक जाहिरसभा में 7 विधानसभा मत विस्तार में दरेक जाहिरसभा में 7 विधानसभा मत विस्तार में भाजपा कार्यकरों और समर्थकों हाजर रहे। तमने जणावी दीए कि यूपी विधानसभा में कुल 403 मत विस्तार है। अमित शाह ताजेतर में लखनऊ में निषाद पार्टी साथ संयुक्त रेली योजी जहाँ अन्य पछात जाति एट के ओबीसी मतों माटे मजबूत पीच बनावता जोवा मळ्या। तेज समय वडाप्रधान नरेंद्र मोदी चूंटणी राजे उत्तर प्रदेश में सतत शिलान्यास और प्रोजेक्ट्स उद्घाटन कर रहा है। अमित शाह ने रेलीओन हेतु सरकार की उपलब्धिओ विषय बात करने विपक्षों पर प्रहार करने उपरांत संगठनात्मक तंत्र ने पायाना स्तरे प्रोत्साहन आप रहे। गया महीने शाहे संगठन व्यापी बैठक की अध्यक्षता कर मत विस्तार प्रमुखों ने चूंटणी प्रचार मंत्र आप। दिल्ली एनसीआर में प्रदूषण की मात्रा में वधारो जोवा मळी रह्यो छे। एक बाजु कोरोना केसीस वधी रह्या छे बीजी बाजु प्रदूषण वधता लोकोना स्वास्थ्य पर एक मोटी असर जोवा मळी रही छे। जाए तो कहाँ जाए प्रकारनो एक घात सर्जायो छे। आपणे जणावी दीधी एक तरफ देश में कोरोना केसोमां सतत वधारो थई रह्यो छे तो बीजी बाजु राजधानी दिल्ली और तेनी आसपासना एनसीआर सहित अन्य राज्यों में प्रदूषण की मात्रा दिवसे ने दिवसे वधी रही छे। आ संजोगों में जे राज्य सरकारों द्वारा पगला लेवामां क्या कचास रहती होय एवं फलित थाय छे। अमारा संवाददाता जतीन गोस्वामीए गाजियाबाद की प्रदूषण मामले जातीय निरीक्षण कर्युं। आओ जोईए केवुं छे गाजियाबाद नो माहौल। एनसीआर के लोग लगातार गिरते तापमान और बढ़ते प्रदूषण से जूझ रहे हैं। आज भी एनसीआर में जो पॉल्यूशन का स्तर है वो खतरनाक लेवल पर है। मैं गाजियाबाद में मौजूद हूँ, आपको तस्वीरें साथ साथ दिखाते हुए बता देता हूँ कि एयर क्वालिटी इंडेक्स आज कितना है। आज के अगर एयर क्वालिटी इंडेक्स की बात करें तो वो गाजियाबाद में 400 है। और जो आप तस्वीरें देख रहे हैं ये आप साहिबाबाद इलाके की देख रहे हैं। आप देखिए वाहनों का जो दबाव है, जो प्रेशर है वो रोड पर कितना ज़्यादा है और इसकी वजह से जो धुंधलापन है वो लगातार बढ़ता जा रहा है। PM 2.5 और PM 10 का लेवल काफ़ी ज़्यादा बढ़ गया है और रोड पर जो हमें नज़र आ रहा है अगर हम कैमरे की निगाह से भी दिखाने की कोशिश करें तो धूल काफ़ी ज़्यादा है और इन्हीं धूल के कण से लोग परेशान हैं। अगर मैं आपको स्क्रीन पर दिखाने की एक बार कोशिश करूं
तो एयर क्वालिटी इंडेक्स आप ध्यान से देख लीजिए, गाजियाबाद में सबसे ज़्यादा एयर क्वालिटी इंडेक्स जो है वो लोनी में है, 400 के पार है नीचे की तरफ, ये 451 अगर आप देख पाएँ स्क्रीन पर तो आपको नज़र आएगा। और अब मैं आपको अपने दाई तरफ का एक बार नज़ारा दिखाने की भी कोशिश करूँ तो आप देखिए, आपको फिजाओं में ये धुंधलापन लगातार नज़र आएगा। शुरू में ही मैंने कहा कि ठंड बढ़ रही है, यानी तापमान गिर रहा है, एक तरफ गिरता तापमान और बढ़ता एयर क्वालिटी इंडेक्स, क्योंकि ये दोनों मिलकर लोगों पर दोहरी मार का असर कर रहे हैं। अस्पतालों में उन मरीजों की संख्या सबसे ज़्यादा इस समय जो बुखार और खांसी आदि से जूझ रहे हैं। जानकार बता रहे हैं, लगातार बता रहे हैं कि हवा की गति तेज होगी तो प्रदूषण का जो स्तर है वो कम होगा, लेकिन सर्दी बढ़ने के साथ साथ जब ये प्रदूषण का स्तर बढ़ रहा है तो लोगों पर दोहरी मुसीबत बनकर कहर की तरह गिर रहा है। ऐसे में बहुत ज़रूरी है कि सभी सावधानी रखें। बहुत सारे लोग हमें ऐसे भी नज़र आते हैं जो मास्क नहीं पहन रहे हैं, तो मास्क ज़रूर पहने, इस बात का ध्यान रखें। और इंतज़ार ज़रूरी है इस बात का करना कि पॉल्यूशन का जो स्तर है वो कम हो। हालांकि ज़रूरी कदम प्रशासन को भी उठाने हैं, जिनके लिए दावा ज़रूर किया जा रहा है, लेकिन कड़वी हकीकत यह है कि कई जगहों पर दिशा निर्देशों का उल्लंघन भी हो रहा है, और यही वजह है कि प्रदूषण का स्तर कम होने का नाम नहीं ले रहा है। आने वाले दिनों में अगर कोहरा बढ़ेगा तो ये मुश्किल और बढ़ेगी। गाजियाबाद से जतिन गोस्वामी, इंडिया न्यूज़। આજના ટેકનોલોજીના યુગમાં જો એવું કહેવામાં આવે કે ઇન્ટરનેટ પણ જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે તો કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય, અને એટલા જ માટે 3G 4G અને 5G માટેના પ્રયાસ થઈ રહ્યા છે। 5G ટ્રાયલ માટે ગુજરાતના બે ગામડાઓને પસંદ કરવામાં આવ્યા છે। જી હા, આગળના સમયમાં ઘરે ઘરે મોબાઈલ તો હવે આવી જ ગયા છે, ઇન્ટરનેટ પણ તમામ લોકો પાસે હોય છે, એવા સમયમાં તેની સ્પીડ વધે અને મોટાભાગના લોકો ટેકનોસેવીથી ડિજિટલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક પોતાના રાબેતા મુજબના જે કામ છે તેને વધારે સરળતાથી કરી શકે એ માટેના પ્રયાસો સતત થઈ રહ્યા છે। એવા સમયમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને બે પ્રાઇવેટ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર તેમના પ્રતિનિધિઓની બનેલી એક ટીમે સ્પીડ માપવા માટે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અજોલ ગામની મુલાકાત લીધી હતી। અધિકારીઓ 105.47 એમબીપીએસ ડાઉનલોડ સ્પીડ અને 58.77 એમબીપીએસ અપલોડ સ્પીડ રેકોર્ડ કરી વરિષ્ઠ DOT અધિકારીઓએ જણાવ્યું હતું કે જે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તે ટેકનોલોજીમાં 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટ પ્લેબેકનો સમાવેશ થાય છે। આ એક વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટ ક્લાસરૂમ છે જ્યાં વિદ્યાર્થીઓને એવું લાગે છે કે તેમના શિક્ષક વ્યક્તિગત રીતે તેમના પર ધ્યાન આપે છે, તેમજ અવાજના માધ્યમથી વિદ્યાર્થી શિક્ષક સામે વાતચીત કરી શકે છે। અન્ય એક ક્ષેત્ર જેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તે 5G ઇમર્ઝન ગેમિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આસિસ્ટેડ છે। તેનું પરીક્ષણ 360 ડિગ્રી કેમેરા રિયલ ટાઈમ વિડીયો સ્ક્રીન સાથે કરવામાં આવી રહ્યું છે। 360 ડિગ્રી અનુભવ પ્રાપ્ત કરાવશે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ 5G ટેકનોલોજીનો અન્ય સંભવિત ઉપયોગ કરવાના પરીક્ષણની પણ યોજના બનાવી રહ્યું છે। ગાત્રો થીજાવતી ઠંડી હવે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ જોવા મળે છે। -5.2 સુધી આ આંકડો જઈ ચૂક્યો છે। આગળના સમયમાં આ ઠંડી હજુ વધારે આકરું સ્વરૂપ લઈ શકે છે। આપણે જણાવી દઈએ કે રાજસ્થાનના સિકર જિલ્લામાં 5 દિવસ પહેલાં સુધી તાપમાન -5.2 ડિગ્રી સુધી પહોંચ્યું। શુક્રવારે વાતાવરણમાં ફરી પલચો આવ્યો, જેના કારણે બેંસાડના રણમાં ઠંડકનો અહેસાસ થયો। શીતલહેર બંધ થતાં શુક્રવારે આ વિસ્તાર ધુમ્મસ અને વાદળોથી ઢંકાયેલો રહ્યો। શિયાળાના કારણે ઘરોમાં છુપાયેલા લોકો બજારોમાં ગરમા ગરમ મીઠાઈ અને ચાટ ખાતા જોવા મળ્યા। રાજસ્થાનમાં કોલ્ડ વેવની અસરમાં ઘટાડો થયો, પરંતુ થોડા કલાકો બાદ હવામાન ફરીથી બદલાશે। કોરોનાના કારણે ઘણા બધા થિયેટરો બંધ થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ રાબેતા મુજબ શરૂ થયા અને હવે ફરી એકવાર કોરોના અને ઓમિક્રોને માથું ઉચક્યું છે। પરંતુ એ તમામની વચ્ચે આજે ઘણી બધી મૂવીઝ રિલીઝ થઈ રહી છે, તે મૂવીઝને લઈને લોકોમાં પણ એક એક્સાઇટમેન્ટ છે। એક બાજુ થિયેટરોમાં જવું કે ના જવુંની અસમંજસતા અને બીજી બાજુ એક સાથે અનેક મૂવીનું રિલીઝ થવું,
ત્યારે ફરી એકવાર કોરોનાની સ્થિતિ ગંભીર થઈ છે, પરંતુ બોલિવૂડ પોતાનું કામ કરી રહ્યું છે. રણવીર સિંહની ત્યાં સ્થિતિ લઈ સારાની અતરંગી રહે સુધી ઘણી ફિલ્મો રિલીઝ થઈ. આ બાજુ એક બાદ એક ફિલ્મો આવી રહી છે ત્યારે ઓટીટી પર અતરંગી રિલીઝ થવાની છે. આ સાથે જ સાઉથની ઘણી ફિલ્મો પણ આજે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. એક બાદ એક મૂવી જ્યારે આવી રહી છે ત્યારે જોવાનું રહેશે કે ઓડિયન્સનો કેવા પ્રકારનો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. તો આ ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગર દેવાણીમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ સમાચાર, ઘટના અને ખબર તથા ગુજરાત રાજ્યની પળે પળની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.